નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે વરિયાળી કાઢવાના છીએ. તો વરિયાળી કેવી નીકળે છે અને કેવી રીતે નીકળે છે તમને આજના વિડીયોમાં બતાવીશું. તો આ છે વરિયાળી, અને માર્ટિન થ્રેશરમાં કાઢવાની છે. આ રીતે ઉપરથી ઓટો ફીડર હોવાના કારણે ખાસ ધક્કા મારવા પડતા નથી. તમે જુઓ, એક જોડે જતી રહેશે અંદર. કોઈ પણ મુશ્કેલી વગર વરિયાળી કાઢી શકાય છે, પણ તેનો દાણો સેન્સિટિવ હોવાથી તેના આરપીએમ અને ચારણાની ચાલ એ કેટલી રાખવી એ તમારા ઉપર ડિપેન્ડ હોય છે. જો પાછળ કોઈ પણ પ્રકારના ખાસ લાકડી આવતી નથી કે ચારણો પણ ભરાતો નથી, આ સામે જે કચરાવાળો ભાગ હોય છે તે સામે ઉડે છે, એ પણ એટલા પ્રકારમાં હોતો નથી. જે લાંબી લાંબી લાકડીઓ હોય છે એ જ ઉડે છે, અને થોડીક વરિયાળી આવે છે સામે જે હલકી હોય છે. અને પેલી બાજુ તમને રિઝલ્ટ બતાવું તો રિઝલ્ટ એકદમ ક્લીન જ આવે છે, એને ફરીવાર તમારે અંદર નાખવાની જરૂર નથી. જો થ્રેશરના આરપીએમ અને સરખી રીતે સેટિંગ કરવામાં આવે તો કોઈપણ પ્રકારનો દાણો પણ ફોડતું નથી કે ઉપર ભૂસા ભેગું પણ ઉડાડતું નથી. તમને ભૂસામાં પણ ચેક કરીને હમણાં બતાવીશ. તમે પહેલાં રિઝલ્ટ જુઓ, આ ભૂસું ઉડાડે છે. તો ભૂસાને આપણે ચેક કરીએ, જુઓ તમે, એમાં પણ લાકડી જ હોય છે, એમાં કોઈ ખાસ પ્રકારના દાણો પણ હોતો નથી. આજુ આ બે ત્રણ ટોકર ભરીને નાખ્યા છે, તમને એનું પણ રિઝલ્ટ બતાવું તો ક્લીન જ આવે છે, કોઈ પણ પ્રકારનો અંદર કચરો જોડે આવતો નથી. અને રેત ચારણાની વાત કરીએ તો રેત ચારણામાં સામાન્ય જે એકદમ નાનો ઝીણો કચરો હોય છે તે જ પડે છે, એના સિવાય કોઈ વરિયાળી આવતી નથી. એના માટે પણ તમારે નીચેનો રેત ચારણાનું પણ બદલવો પડશે. જેટલી ઓછી એમએમ વાળો ચારણો વાપરશો એટલું નીચે કોઈ પણ પ્રકારની વરિયાળી આવશે નહીં. હવે આરપીએમની વાત કરીએ તો તમને આરપીએમ ચેક કરીને બતાવું. 1100 આરપીએમ પર ચાલે છે. વાદળછાયું વાતાવરણ હોવાને કારણે થોડું પણ હવાવાળી હોય છે, પરંતુ કોઈ પણ મુશ્કેલી પડતી નથી, આસાનીથી નીકળી જાય છે. તો આ છે માર્ટિન થ્રેશર અને વરિયાળીનું રિઝલ્ટ.